तो बनासकांठा में लीलाधर वाघेलाए भाजप पास से पुत्र माटे टिकट मांगी है। साथ ही भाजपे लीलाधर वाघेला पुत्र ने टिकट न आपता लीलाधर नाराज थया पार्टी में राजीनामु आपवानी धमकी आपी थी। त्यारबाद अमित शाह ने रजूआत करवा पर पहुंचा था, परंतु हवे लीलाधर वाघेला पुत्रना निवेदन पर फरी गया है। लीलाधर वाघेलाए निवेदन आप पार्टी में राजीनामु आपवानी बात आक्रोश में करी थी, बाकी तेमने पार्टी नो फैसलो मान्य छे। तो जे प्रमाणे कही शकाय के तेवो स्पष्ट धमकी आपी हती के तेमना पुत्र ने टिकट नहीं आपवामां आवे तो तेवो राजीनामो आपशे। लीलाधर वाघेलाए स्पष्ट कह्युं हतुं के मैं मारा पुत्र माटे टिकट मांगी छे, आटला वर्षोथी हूँ पार्टी में कार्यरत छू तो पार्टीए मारा पुत्र ने टिकट आपवी जोईए, नहीं तो हूँ राजीनामु आपीश। आ प्रकार कड़क रीते निवेदन आप्युं हतुं, जो कि हवे अमित शाह साथे रजूआत करी परंतु कोई मेर न खाता तेवोए पोतानुं निवेदन फेरवी तोड्युं छे અને તેમણે કહ્યું છે કે હું પાર્ટીના તમામ નિર્ણયને માની રાખું છું। આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા પરેશ જોડાઈ ચુક્યા છે। જી પરેશ, જે પ્રમાણે લીલાધર વાઘેલા દ્વારા હવે નિવેદન ફેરવી તોડવામાં આવ્યું છે, શું વધુ વિગતો આ મુદ્દે પ્રાપ્ત થઈ રહી છે? લીલાધર વાઘેલાએ પોતાના પુત્ર માટે ટિકિટ માંગી હતી, પુત્ર માટે દિશામાં ટિકિટ માટે તેઓએ વાત કરી હતી અને તેમને ધમકી પણ આપી હતી, જો તેમના પુત્રને ટિકિટ નહીં આપવામાં આવે તો તે પાર્ટીમાંથી રાજીનામું આપી દેશે। ત્યારે જો કે આજે લીલાધર જોડે વાત થતા તેમણે કહ્યું છે કે જે પણ હું બોલ્યો હતો તે મારા આવેશમાં આવીને બોલી ગયો હતો, તે બદલ તમે માફી માગી હતી, આવી નાની નાની વાતોમાં મારા આવેશમાં ના આવવું જોઈએ તેવી રીતે તેમને કહ્યું હતું। અને તેમણે કીધું છે કે કોઈ પણ ને ટિકિટ આપે એમાં હું માન્ય રાખીશ અને જે સમાજના કે જે વિકાસ કરી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપે તો હું એમની સાથે છું। જી જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર પરેશ।